રેલવે સ્ટેશનો થશે સીલ, 20 મિનિટ બાદ નો એન્ટ્રી, રેલવેમાં થશે વિમાનવાળી. ફ્લાઇટ પકડવી હોય તો માણસ એકદમ સતર્ક હોય છે, તેને 2 કલાક પહેલા ઘરેથી નીકળવું પડે છે, એરપોર્ટ જઈ વિવિધ સિક્યોરિટીમાંથી પસાર થવું પડે છે. આ જ સિસ્ટમ લાગુ થશે રેલવેમાં, જ્યાં એક્સપ્રેસ ટ્રેનના સમય કરતાં 20 મિનિટ પહેલાં પહોંચવું પડશે, અન્યથા લાગી જશે નો એન્ટ્રીનું બોર્ડ. જી હા, ફ્લાઇટની જેમ જ હવે લાંબા અંતરની ટ્રેનો પકડવા માટે નિશ્ચિત સમય કરતાં 20 મિનિટ અગાઉ સ્ટેશને પહોંચવું પડશે. ત્યારબાદ રેલવે સ્ટેશન સીલ થઈ જશે અને અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી પ્રવાસીઓની સુરક્ષા ચકાસણી થશે. ભારતમાં આવા પ્રકારની વ્યવસ્થા હાલ અલ્હાબાદ રેલવે સ્ટેશન પર શરૂ થઈ છે. આમ તો આ સિસ્ટમ 2009માં મુંબઈમાં પણ લાગુ થઈ હતી. ચર્ચગેટ સ્ટેશન પર આ નિયમ લાગુ થયો હતો, પરંતુ લોકલ ટ્રેનો અને એક્સપ્રેસ ટ્રેનની ભીડને કારણે તે અશક્ય બન્યું. ભીડ એટલી થઈ ગઈ કે એક દિવસ પણ આ યોજના ચાલી શકી નહીં, અને તેને કારણે એક્સપ્રેસ ટ્રેનો વિલંબે ઉપડી તે અલગ. આમ છતાં મુંબઈ ગરાઓનું માનવું છે કે જો સુરક્ષાને ધ્યાનમાં રાખીએ તો આ નિયમ સારો છે અને લોકોએ તેમાં સહયોગ કરવો જોઈએ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. સુરક્ષા ही सर्वात महत्त्वाची गोष्ट आहे. आणि सुरक्षेशिवाय कुठली गोष्ट होऊ शकत नाही. रेल्वे आपण विमानतळावर जसं आपण 2 तास येतो तसं इथं 15 ते 20 मिनिटं अगोदर यायला कोणतीच हरकत नाही. तरी सर्वांनी सहकार्य करावे व रेल्वेनीसुद्धा त्यांची सुरक्षा, प्रवाशांची सुरक्षा ही प्रथम कर्तव्य मानून स्थान द्यावे अशी आमची अपेक्षा आहे. सुरक्षेच्या दृष्टीने नक्कीच महत्त्वाचं आहे, कारण गर्दीचा विचार केला सेफ्टीसाठी आपण अर्धा घंटा आधीच पोहोचलं पाहिजे स्टेशन. મોટે ભાગે લાંબા અંતરની ટ્રેનો કોઈને કોઈ કારણોસર વિલંબે દોડે છે. એવામાં જરૂરી છે કે રેલવેમાં એરપોર્ટવાળી કરતા પહેલા રેલવે પ્રશાસન તેના માટેની યોગ્ય વ્યવસ્થા કરે અને તેનો કડક અમલ કરે, અન્યથા આ સુવિધા દુવિધા બની શકે છે. પંકજ દળવી સાથે બ્યુરો રિપોર્ટ, TV9 મુંબઈ. TV9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.